તો રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સાણંદ નગરપાલિકામાં દીવા તળે અંધારું જોવા મળ્યું છે. સાણંદ નગરપાલિકાનું ગીબપુરા નજીક બનેલું એકમાત્ર ફાયર સ્ટેશન બિસ્માર હાલતમાં જોવા મળ્યું. એક સમયે રૂપિયા 55 લાખના ખર્ચે બનાવેલા ફાયર સ્ટેશનમાં કોઈ સ્ટાફ કે સાધનો નહીં મૂકતા હાલ ખંડેર હાલતમાં બદલાયું છે. થોડા વર્ષો પહેલા જ સાણંદની ઉમા એસ્ટેટ કેમિકલ કંપનીમાં આગ લાગતા અમદાવાદથી 18 ફાયર ફાઈટર બોલાવવા પડ્યા હતા અને તેમ છતાં સ્થાનિક તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અમારી પાસે 33 કોલ આવેલા અને એ 33 આગ વખતે અમારું ફાયર ટેન્ડર પહોંચેલું છે. આ જો સાણંદનું સ્ટેશન ચાલુ થઈ જાય અને ત્યાં સરકાર આધુનિક ફાયર ટેન્ડરની વ્યવસ્થાઓ કરે તો ચાંગોદર બાવળા સાણંદ JDC એરિયામાં જ્યારે જરૂર હોય તો બહુ જ મોટી એમાં રાહત થઈ શકે. રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ પણ તંત્ર ન સુધરતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદની બાજુમાં આવેલું સાણંદ નગરપાલિકાનું આ ફાયર સ્ટેશન જે છે તે 55 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે, પરંતુ અહીંયા ન તો કોઈ સુવિધા છે કે ન તો કોઈ વ્યવસ્થા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે 55 લાખના ખર્ચે બનાવેલું ફાયર સ્ટેશન ખંડેર હાલતની અંદર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટની દુર્ઘટના બાદ પણ સરકારી તંત્રની બેદરકારી જે છે તે સામે આવી રહી છે. લાખોના ખર્ચે બનાવેલા ફાયર સ્ટેશનમાં ન તો કોઈ તસ્દી લેવાઈ રહી છે, ફાયર સ્ટેશનના સાધનો નથી અને સાધનો મૂકવે પણ કેવી રીતે મૂકે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. કારણ કે નવું બનાવેલું છે પરંતુ ધૂળ ખાઈ રહ્યું છે, કોઈ પણ ઉપયોગમાં ન હોય વણ વપરાયેલું હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. બાજુમાં જ્યાં ફાયરના જવાનો બેસે તે પ્રકારનું રૂમ પણ નિર્માણ કર્યો છે પરંતુ તેની સ્ટાઇલ તૂટી ગઈ છે, તેમાં બેસી પણ ન શકાય તે પ્રકારની સ્થિતિ છે. જ્યાં બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં ઝાડ પણ ઉગી ચૂક્યા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે લાખોના ખર્ચે બનાવેલા ફાયર સ્ટેશન અત્યારે હાલ ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે રાજકોટ જેવી ઘટના અમદાવાદની આસપાસ બને તો અમદાવાદની ફાયર સ્ટેશનની જે ફાયર ફાઈટરની જરૂરિયાત છે મદદ લેવી પડે તે પ્રકારની સિચ્યુએશન છે, પરંતુ આ ફાયર સ્ટેશન તો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને અમદાવાદના ફાયર સ્ટેશનની મદદ લેવાની નોબત આવી રહી છે. કેમેરાપર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, News 18 ગુજરાતી, સાણંદ. News 18ના અહેવાલના પગલે તો રાંચી તંત્રપાલિકા તંત્ર જાગ્યું છે. તો રાંચી નગરપાલિકામાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે, ત્યારે અહેવાલ પ્રસારિત થતા નગરપાલિકા તંત્ર જાગ્યું છે. પાલિકા કચેરીના નવા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નવા સાધનો લવાયા છે. નવી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની બોટલો લગાવવામાં આવી છે. News 18ના અહેવાલની અસર જોવા મળી છે. તો રાંચી તંત્ર જાગ્યું છે અને આખરે હવે ફાયર સેફ્ટીની બોટલો લગાવાઈ છે. News 18ને અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ ફાયર સેફ્ટીના સાધનો લાગ્યા છે. તો રાજકોટ અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે. શહેરમાં વધુ 2 મિલકતોને સીલ કરવામાં આવી છે. ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન અને લુહાણા મહાજન તાજાવાલા વાડીને સીલ કરવામાં આવી છે. સવારે જ 2 શાળાઓને પણ સીલ મારવામાં આવી હતી, એટલે કે એક જ દિવસમાં 4 મિલકતો સીલ કરાઈ છે. હજુ પણ વિવિધ એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. પોરબંદરમાં વધુ 2 મિલકત સીલ કરાઈ છે. એક જ દિવસમાં 4 જેટલી મિલકતને સીલ કરવામાં આવી. નિયમો ન પાડ્યા તો સમજી ગયા, કારણ કે વિવિધ જગ્યાએ હવે સીલ મારવાની કામગીરી થઈ રહી છે. તમામ લોકોએ નિયમોનું પાલન કરવું પડશે. અન્ય સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ચેસ ચેમ્પિયનશીપનું આયોજન, વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. વિશ્વનાથનના હસ્તે ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો. વર્લ્ડ ચેસમાં ભારત સુપર પાવર બની શકે છે. આજથી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વિશ્વનાથન આનંદ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. ત્યારે ભારત સહિત 47 દેશના પ્રતિનિધિત્વ સાથે 228 કુશળ ખેલાડીઓ ભાગ લેશે. ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું 2024નું ઉદઘાટન કરશે. ઓપન કેટેગરીમાં 40 દેશના 126 જેટલા સહભાગીઓ છે અને જ્યારે મહિલા કેટેગરીમાં 28 ફેડરેશનમાંથી 102 એન્ટ્રીઓ છે.
ટુર્નામેન્ટમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વિશ્વ સ્તરે ટોચના 15 ખેલાડીઓમાં 4 ભારતીયો છે અને જે દેશમાં ચેસ માટે સારો સંકેત આપે છે. દેશમાં ચેસનો વિકાસ એટલો બધો વધી ગયો છે કે હવે અંડર 14ની ખેલાડીઓ પર ગ્રાન્ડ માસ્ટર બની રહ્યા છે. આપણે અત્યારે 230 જેટલા પાર્ટિસિપેટ છે, એમાંથી અડધા ઇન્ડિયન છે અને અડધા ઇન્ટરનેશનલ છે, કારણ કે રેગ્યુલેશન છે ઇન્ટરનેશનલ નોર્મ્સ પ્રમાણે. સો આપણે 230 લોકો અત્યારે ઓલમોસ્ટ બધા પહોંચી ગયા છે ગિફ્ટ સિટી. હા, આપણે ગુજરાતના 5 જુનિયર્સ પાર્ટિસિપેટ કરવાના છે, એમાંથી આઈ થિંક 3 અમદાવાદના છે. સો આપણે ખાસ લોકલ સપોર્ટ પણ તો હશે જ. તો હાલ 17 દિવસ પછી 4 ધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું. નોંધણી કેન્દ્રો પર ઉમટી ભક્તોની ભીડ. હરિદ્વારમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા. રાજસ્થાનના ધ્રોલપુરમાં ભર ઉનાળે સર્જાઈ પાણીની સમસ્યા. ગામના બાળકો પણ દૂર દૂર સુધી પાણી ભરવા જવા વખતે બન્યા. ઊંડા કુવામાંથી લોકો પાણી કાઢી અને કરી રહ્યા છે ઉજાન. તંત્રની રજૂઆત છતાં ખાડા કાંડ. વલસાડમાં મતગણતરી માટેની તૈયારીઓને અપાયો આખરી ઓપ. કલેક્ટરે કરી મતગણતરી કેન્દ્રની સમીક્ષા. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર 24 રાઉન્ડમાં 14 ટેબલ પર થશે મતગણતરી. 10,000થી વધુ પોસ્ટલ બેલેટ થયેલા મતદાન માટે 21 ટેબલ પર થશે મતગણતરી. ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું આયોજન. ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ કરશે ઉદઘાટન. પ્રથમ વખત ગુજરાત બન્યું વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું યજમાન. 46 દેશના 220 ખેલાડીઓ લેશે ચેમ્પિયનશીપનો ભાગ. તો આ તરફ ભારતનો સૌથી મોટો લોકશાહીનો પર્વ પૂર્ણ થયો. કુલ 8,391 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું. પરિણામ જાહેર થાય તે પહેલા દેશના સૌથી મોટા નેટવર્ક ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા દેશનો સૌથી મોટો એક્ઝિટ પોલ. એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ફરી ભાજપની હેટ્રિક. સતત 3 વખત ભાજપ જીતી શકે છે તમામ 26 બેઠકો. સર્વે પ્રમાણે 26 બેઠક પર ભાજપની જીતનું અનુમાન. એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં એટલે કે ગુજરાતમાં નહીં ખુલે કોંગ્રેસનું ખાતું. ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં એનડીએને મળી શકે છે 32-35 બેઠક. 15-18 બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે. પશ્ચિમ બંગાળની 10 બેઠકમાંથી એનડીએના ખાતે જઈ શકે છે 6-9 બેઠક. રાજસ્થાનની 25 બેઠકમાંથી ભાજપને થઈ શકે છે 4-5 બેઠકનું નુકસાન. મધ્યપ્રદેશમાં એનડીએને મળી શકે છે 24-29 બેઠક. સર્વે પ્રમાણે 3 રાજ્યોમાં ભાજપની ક્લીન સ્વીપ. ગુજરાત એમપી રાજસ્થાનમાં શાનદાર પ્રદર્શન. ઉત્તરપ્રદેશની 26 બેઠક પર સર્વે મુજબ ભાજપને 22-25 બેઠક મળી શકે. 3-6 બેઠક ઇન્ડિયા ગઠબંધનને મળી શકે. બિહારની 14 બેઠકમાંથી એનડીએને મળી શકે છે 10-13 બેઠક. ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલ પ્રમાણે અનુમાન. ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલમાં ચોંકાવનારા તારણ. દક્ષિણ ભારતમાં આવી શકે છે ચોંકાવનારા પરિણામ. તમિલનાડુમાં ઇન્ડિયા ગઠબંધન કરશે કમાલ. 4 એજન્સીએ કરેલા સર્વેમાં એનડીએ 350ને પાર. ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે 136 બેઠક. અન્યને ફાળે જઈ શકે છે 39 બેઠક. પોલ ઓફ પોલ્સ પ્રમાણે એનડીએને મળી શકે છે 368 બેઠક. કન્યાકુમારીમાં પ્રધાનમંત્રી મોદીની 45 કલાકની ધ્યાન સાધના પૂરી થઈ. વિવેકાનંદ રોક મેમોરિયલમાં 3 દિવસ રહ્યા હતા પીએમ મોદી. સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પીએમ મોદીએ ફૂલહાર ચડાવી નમન કર્યું. પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ સ્થિત ધ્યાન મંડપમમાં પણ ગયા હતા. એ જ શિલા પર ધ્યાન સાધના માટે ગયા હતા જ્યાં સ્વામી વિવેકાનંદે કર્યું હતું ધ્યાન. પીએમ મોદીએ ધ્યાન સાધના પૂર્ણ કરી કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલથી પ્રસ્થાન કર્યું. આ કાંડના અઠવાડિયા બાદ નેતાઓએ આંસુ સાર્યા. મંત્રી ભાનુબેન રડતા રડતા કહ્યું કે ઘટના બની ત્યારે બહારગામ હતી. બીજા દિવસે હોસ્પિટલ અને સ્થળની મુલાકાત લીધી પણ ફોટા પડાવવાનું યોગ્ય ન લાગ્યું. અને આ ઘટનામાં મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ. આ કાંડમાં એમડી સાગઠિયા અંગેનો સવાલ પૂછતા ભાવુક થયા ભાનુબેન બાબરિયા અને પછી હસી પણ પડ્યા. કહ્યું કે ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ તો હોય જ ને. સાગઠિયાના કરોડો રૂપિયાના બંગલા બાબતે ભાનુબેને ખુલ્લી અને બોલવાનું ટાળ્યું. અગ્નિકાંડમાં મૃતકોના સ્વજનોને મળ્યા ભાનુબેન બાબરિયા. સિવિલ અને ગિરિરાજ હોસ્પિટલમાં મુલાકાત કરી દિલસો ઊંચી પાઠવી. એમ્સ ખરેડા જઈ મૃતકોના પરિવારજનોને મળી દુઃખમાં સહભાગી થયા.
રાજકોટમાં અગ્નિકાંડના એક સપ્તાહ પછી દેખાયા ભાજપ નેતા. પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અચાનક પ્રગટ થયા અને કહ્યું કે ઘટનાની તપાસ માટે સીટની રચના કરાઈ છે, સરકાર યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. અગ્નિકાંડના 7 દિવસે બોલ્યા ભાજપ નેતા કમલેશ મીરાણીએ કહ્યું કે હું પંજાબમાં હતો, ક્યાંય પણ મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ. જવાબદારો સામે કડક કાર્યવાહીનો પણ તેઓએ દાવો કર્યો. અગ્નિકાંડ પર 7 દિવસ બાદ બોલ્યા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કહ્યું ટીઆરપી ગેમ ઝોન મારા ધ્યાન પર આવ્યું હતું, મારા ધ્યાને આવ્યું હોત તો પગલાં લેવા. સાગરિયાએ ભ્રષ્ટાચાર કર્યો તે ફરિયાદ મને મળી, મારું નામ આવે તો મારા પર પગલાં લેવા. રાજકોટ ગેમ ઝોનના કાંડમાં તપાસનો ધમધમાટ, સીટી અત્યાર સુધી 10 અધિકારીઓની કરી પૂછપરછ. ગાંધીનગરમાં પોલીસ ભવન અને સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચમાં ચાલી રહી છે પૂછપરછ. તંત્રમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો વધુ એક ભાજપ નેતાએ કર્યો ધડાકો. અમરેલી ભાજપના નેતા ભરત કાનાવારે કહ્યું કે પૈસા વગર તંત્રમાં કોઈ કામ નથી થતું, પૈસા ફેંકો અને કામ કરાવો. એક જૂની વાતને યાદ કરી કાનાવારે કહ્યું કે મંત્રીની ભલામણ હોય તેમ છતાં સરકારી અધિકારીઓ કામ કરાવવા માંગે છે, પૈસા 12 વર્ષ જૂના ભ્રષ્ટાચારની વાત હવે જાહેર કરી. 2015માં કેડી સાગઠિયાને 2.5 લાખની લાંચ આપ્યાનો પણ આરોપ. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ અગ્નિકાંડ મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું કે ભાજપના નેતાઓમાં હવે ડર જતો રહ્યો છે, નાના નેતાઓને હાઈકમાન્ડનો ખોફ તૂટ્યો એટલે હવે 5 વર્ષ જૂના ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે. રાજકોટ આકાંડમાં દેવદૂત બન્યો હતો જામનગરનો યુવાન. ટીઆરપી ગેમ ઝોનમાં કામ કરતા મનીષ ખીમસુરિયાએ બચાવ્યા 10 થી 12 લોકોના જીવ. લોકોના જીવ બચાવતી વખતે મનીષને પણ પહોંચી છે ગંભીર ઈજા. ફાયર સેફટીને લઈને કોંગ્રેસના આકરા પ્રહાર. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે ફાયર સર્વિસના કરોડો રૂપિયા વણ વપરાયેલા, કેન્દ્રમાંથી આવેલા રૂપિયા પરત ગયા, આવી બેદરકારીના કારણે ઘટના સમયે સાધનો નથી મળતા.